કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે વડગામના છાપી પીએચસી ખાતે 13 KL ક્ષમતાવાળા ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓક્સિજન માટે અનેક લોકોએ હોસ્પિટલમાં વલખા માર્યા હતા, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. ત્યારે આજે વડગામ તાલુકાના છાપી પીએચસી ખાતે 13 KL ક્ષમતા સાથેના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કર્યું, જેમાં આ પ્લાન્ટ થકી દરરોજ 800 સિલિન્ડર રિફિલ થશે, જેના કારણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડગામ સહિત જિલ્લાએ સરળતાથી ઓક્સિજન મળી રહેશે. કોરોનાએ દેશ અને દુનિયામાં જે ઉત્પાત મચાવ્યો અને વૈશ્વિક નિષ્ણાતોના કહેવા મુજબ ગુજરાત અને દેશમાં આપણે લગભગ 40-45 લાખ લોકોના જીવન ગુમાવ્યા. એમાંનું એક મહત્ત્વનું પરિબળ એ હતું કે ક્યાંય ઓક્સિજન ઉપલબ્ધ નહોતો. એક બાજુ આ દેશની સરકાર પાર્લામેન્ટમાં છડેચોક એવું કહે કે એક પણ માણસનું ઓક્સિજનના અભાવે કોરોનામાં મૃત્યુ થયું નથી, જ્યારે 1.5 મહિનાનો આપણો સૌ નાગરિકોનો અનુભવ એ છે કે ઓક્સિજનની એક બૂંદ માટે ભારતનો એક એક નાગરિક તરસતો હતો. આ પરિસ્થિતિ જોઈ મારા મત વિસ્તાર વડગામના છાપી પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં મારી ગ્રાન્ટમાંથી 1 કરોડના ખર્ચે ગુજરાતના સૌથી મોટા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ સર્વધર્મ સંભાવની ભાવના સાથે હિન્દુ, બુદ્ધિસ્ટ, મુસ્લિમ, ઈસાઈ સર્વ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રોજના 750-800 જમ્બો સિલિન્ડર રિફિલ કરવાની કેપેસિટી વાળો અને દરરોજ 250-300 દર્દીઓને એવરીડે ઓક્સિજન મળી રહે એવા એક ભવ્ય ઓક્સિજન પ્લાન્ટને વડગામ, બનાસકાંઠા અને ગુજરાતની જનતાને હું અર્પણ કરું છું અને આશા રાખીએ કે અનેક લોકોના જીવન સાથે મળીને આપણે બચાવી શકીશું. એક અપક્ષના ધારાસભ્ય તરીકે હું આ કરી શકું તો વિજય રૂપાણી સાહેબને હાથ જોડીને વિનંતી કરું છું, દરેક જિલ્લે, દરેક તાલુકે આપ પણ આ કરી શકો. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે જિલ્લા સહિત વડગામ તાલુકાના અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે જિલ્લામાં ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થાના આભારે લોકોએ ઓક્સિજન માટે દરદર ભટકવું પડ્યું હતું. જોકે હવે છાપીમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરતા સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.